સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ અને વીવીપેટ ફાળવણી શરૂ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજ ખાતે ઈવીએમ અને વીવીપેટ ફાળવણી શરૂ કરવામાં આવી છે. દરેક વિધાનસભાના મત વિસ્તારમાં આવેલા બૂથ પર ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ઈવીએમ વીવીપેટ ડિસ્પેચ કરાવ્યું છે અને સાંજ સુધી તમામ સ્ટાફ પોતાના મતદાન મથકે પહોંચીને આવતીકાલે મતદાન માટે તૈયારીઓ કરવામાં આવી હતી. ઈવીએમ વીવીપેટ ડિસ્પેચમાં બસોની ફાળવણી કરવામાં આવી હતી. બૂથ મથકે કર્મચારીઓ મતદાન કેન્દ્ર પર ઈવીએમ વીવીપેટ પહોંચાડવામાં આવ્યું હતું. જો કે ક્રિટિકલ મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વરની નજર રહેશે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દરેક વિધાનસભાના બૂથ મથકે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તંત્ર સજ્જ તૈયારીઓ કરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે એટલે હિંમતનગરમાં પોલિટેકનિક કોલેજથી આપણા ઈવીએમ અને પોલિંગ પાર્ટી રવાના થશે. એ જ રીતે ઈડરમાં આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, એ રીતે ખેડબ્રહ્મામાં એનટી હાઈસ્કૂલ અને રીતે પ્રાચીનમાં માય ઓન હાઈસ્કૂલ, ત્યાંથી આપણી આજે પોલિંગ પાર્ટી રવાના થશે અને આજે બપોરે પોલિંગ પાર્ટી જે તે મતદાન મથક ઉપર પહોંચી છે. આપણે 1280 મતદાન મથકો છે એટલે દરેક મતદાન મથક દીઠ 4 કર્મચારી અને 1 પટાવાળો, એમ માનીએ તો 5 કર્મચારી એ છે એટલે લગભગ 6162 કર્મચારી ડાયરેક્ટ ડ્યુટીમાં છે. એ ઉપરાંત 1280 કર્મચારીઓ જે બુથ લેવલ ઓફિસર છે, આવતીકાલે વોટર આસિસ્ટન્ટ બુથ છે એની ઉપર આલ્ફાબેટિક મતદાર રીતે લઈને બેસશે. કોઈ મતદારને મતદાર રીતે નામ શોધવું હશે તો પણ એ તરત શોધી આપશે અને એક કાપલી પણ આપશે. એટલે એવા 1280 બીએલઓ પણ ડ્યુટી પર હશે. એ ઉપરાંત ઝોનલ આસિસ્ટન્ટ ઝોનલ અને અમારો બધો જે પોલિંગનો સ્ટાફ ગણીએ, રિઝર્વ સ્ટાફ ગણીએ, તો લગભગ 13,000 જેટલો ટોટલ સ્ટાફ આપણે ચૂંટણી ફરજ પર હશે અને અમે આ તમામ સ્ટાફને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ આપેલા છે એટલે તેઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી ફરજની સાથે સાથે પોતાની પણ મતદાનની પણ ફરજ તેઓ બજાવી શકશે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મતદાનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં મતદાનને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે ત્યારે આવતીકાલે સવારે 7 થી સાંજના 6 કલાક દરમિયાન મતદાન યોજાશે, જેમાં ચૂંટણી કાર્ડ તેમજ અન્ય 11 પુરાવા મતદાન માટે માન્ય રહેશે. આ વખતે મતદાનના દિવસે હીટ વેવની આગાહીને ધ્યાને લઈ દરેક મતદાન મથકોએ આરોગ્યની ટીમ, પાણીની સુવિધા તેમજ જે મતદાન મથકોએ છાડાની સુવિધા ના હોય ત્યાં મંડપની સુવિધા કરાઈ છે. 27 હિંમતનગર મત વિસ્તારમાં 109 બૂથ પર મંડપ, 28 ઈડનમાં 45 બૂથ, 29 ખેડબ્રહ્મામાં 75 બૂથ અને પ્રાંતિજ ખાતે 112 બૂથ પર મંડપની સુવિધા કરાઈ છે. એમ કરી ચારે વિધાનસભા મળી કુલ 341 મતદાન મથકોએ મંડપની સુવિધા કરવામાં આવી છે. જો કે આ મતદાનમાં 13,000 વધુ કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોડાશે. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર. ઓકે સર, આવતીકાલે તારીખ 7/5/2024 રોજ લોકસભા સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. મારી સાબરકાંઠા જિલ્લાના તમામ મતદારોને એક નમ્ર અપીલ છે કે તેઓને વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપી દેવામાં આવી છે એટલે આપ જ્યારે પણ આવતીકાલે મતદાન મથક ઉપર આવો ત્યારે VIS સાથે સાથે તમારા ઓળખના પુરાવા, ખાસ કરીને ચૂંટણી ઓળખ કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર અચૂક લઈ અને મતદાન મથકમાં આવો. સંજોગવશાત ચૂંટણી ઓળખ કાર્ડ ન મળી આવતું હોય તો એ સિવાયના 12 વૈકલ્પિક પુરાવા સાથે મતદાન મથક ઉપર આવવા નમ્ર વિનંતી છે. સાથે સાથે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ઉપર પ્રતિબંધ છે એટલે સૌ મતદારોને વિનંતી છે કે તેઓ મોબાઈલનો ઉપયોગ ન કરે અને શક્ય હોય તો મોબાઈલ લાવવાનો ટાળે.
એ ઉપરાંત મારે ખાસ મતદારોનું ધ્યાન દોરવાનું છે. સામાન્ય રીતે અત્યારે હીટવેવના સંજોગો છે, 42 ડિગ્રી ટેમ્પરેચરની સંભાવના રહેલી છે, પણ તેની સામે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. આપણે 961 લોકેશન પૈકી જે લોકેશન ઉપર મતદાન મથકની બહાર ઓસરી નથી, છાંયડો નથી, એવા તમામ લોકેશન ઉપર આપણે મંડપની વ્યવસ્થા કરી છે, પીવાના પાણીની વ્યવસ્થા કરી છે. આપણા તમામ 961 લોકેશન ઉપર આશા વર્કરોની ટીમ મેડિકલ કીટ સાથે રહેવાની છે. અમે ઓઆરએસ પેકેટ પણ તેમને આપેલા છે. વિશેષમાં અમે તેમને ઓઆરએસ પેકેટ 1 લિટર પાણી તૈયાર જ રાખવા માટે કીધેલું છે. એટલે કોઈ પણ પ્રકારની મેડિકલ ઇમરજન્સી હશે અથવા જરૂરિયાત હશે તો અમારી મેડિકલ ટીમ પણ તૈયાર છે. એટલે મારી સૌ મતદારોને અપીલ છે કે હીટવેવની સામે આપણે તકેદારી રાખીએ, પણ મોટા પ્રમાણમાં મતદાન કરીએ. બપોરના સમયે પણ આપણે ઓછામાં ઓછી અગવડ થાય એ માટે અમે સંપૂર્ણ વ્યવસ્થા કરેલી છે. મંડપ છે, ખુરશીઓની પણ વ્યવસ્થા છે. તો આપ મોટા પ્રમાણમાં મતદાન કરો એવું આપ સૌને પુનઃ અપીલ છે.